સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરના 7 ઝોનમાં 26 ટીમો બનાવી ફાયર સેફટીના અભાવને લઈને સીલ મારવાથી લઈને ગેરકાયદે કરાયેલા બાંધકામને તોડી પાડવાની કામગીરી કરી રહી છે. શોપિંગ કોમ્પ્લેક્સ, શાળા, ટ્યુશન ક્લાસીસમાં ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવી રહ્યા છે. સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં બનેલી ઘટના બાદ સફાળે જાગેલા પાલિકાએ રવિવારથી 8 ઝોનમાં કોમર્શિયલ મિલકતોમાં ટેરેસ ઉપર જોખમી ઊભા કરાયેલા ડોમના ગેરકાયદે બાંધકામને દૂર કરવા સાથે ફાયર વિભાગે ફાયર સેફટી વગરની મિલકતો સીલ કરવાનું અભિયાન હાથ ધરી દીધું છે. પાલિકા 132 મિલકતોના ટેરેસ ઉપરથી ગેરકાયદે ડોમ દૂર કરવા નોટિસ આપી છે. ગતરોજ 18 મિલકતોના ડોમ શેડ દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે આજે 26 ટીમો દ્વારા 24 સ્થળો પર ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ફાયર વિભાગે વરાછામાં પનવેલ પોઈન્ટની 55 દુકાનો તથા 7 ક્લાસીસ, સ્કાયઝોન બિઝનેસ હબની 150 દુકાનો, વિનાયક આર્કેડની 85 દુકાન, 4 ક્લાસીસ, એપલ સ્ક્વેરની 160 દુકાન, વરાછા તુલસી આર્કેડ 262 દુકાન, 4 ક્લાસીસ, પ્લેટેનિયમ પ્લાઝાની 32 દુકાન, 4 ક્લાસીસ, પાંડેસરા ન્યૂ ઓપેરા હાઉસની 78 દુકાનો, ઉનમાં રોયલ સ્ક્વેરની 2 દુકાન, 2 હોસ્પિટલ સીલ, મજુરાની સ્વામિનારાયણ કોમ્પ્લેક્સમાં 70 દુકાન, 2 રેસ્ટોરન્ટ, ભટારનું સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સની 173 દુકાન, 17 ક્લાસીસ, 4 હોસ્પિટલ, 3 ક્લિનિક, વેસુ અરિહંત મોલ 1 દુકાન, જોલી કોમ્પ્લેક્સની 63 દુકાન, ડુમસ રોડ વીરભદ્રની 2 દુકાન, 3 હોસ્પિટલ, 1 ક્લાસીસને સીલ કરી હતી. 499 ટ્યુશન ક્લાસનો સર્વે કરીને કુલ 159 નોટિસ આપી છે. જોખમી બાંધકામને તોડી પાડવાના આદેશો જારી કરી દીધા હતા, જેને પગલે તમામ 8 ઝોનમાં કુલ 16 બિલ્ડિંગોમાં 42,790 ચોરસ ફૂટ જેટલું બાંધકામ ડોમ સાથેનું ગેરકાયદે બાંધકામને જમીનદોસ કરી દેવાયું હતું. પાલિકાએ આક્રમક વલણ અપનાવતા ગેરકાયદે બાંધકામ કરનારામાં વપરાટ વ્યાપી ગયો હતો. વરાછા સોને કાપોદ્રામાં એન્જલિસ સિનેમા, વરાછા બોમ્બે કોલોની કરંજમાં વરસા સોસાયટી, વેલપી સવાણી હાઈસ્કૂલ અને વિદ્યાનિકેતન, પૂણા ગામની શારદા વિદ્યાલય, ગોડાદરાની જ્ઞાનજ્યોત વિદ્યાલય, ગીતાંજલિ વિદ્યાલય, વર્ધમાન સ્કૂલ, પર્વત પાટિયા આવેલ RMD મહેશ્વરી સ્કૂલમાં ડિમોલિશન હાથ ધર્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સાર ન્યૂઝ, સુરત.